नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सब हार्दिक स्वागत करूँ छू। मित्रों, आप लोग सीखी रहा छे तमारा सेकेंड ईयर ना एम्प्लॉयबिलिटी स्किल सब्जेक्ट में मॉड्यूल वन। मॉड्यूल नो टाइटल छे इंग्लिश लिटरसी, जेमा आपणे भणी रहा छे चेप्टर नंबर 6। चेप्टर नो टाइटल छे रिटन कम्युनिकेशन, एटले के लिखित प्रत्यायन। तो अपने लोग आनी पहला चेप्टर में एवं सीखी गया कि प्रत्यायन है मुख्य बे प्रकार हो वर्बल और नॉन वर्बल। वर्बल जेमा शब्दों उपयोग थी सके, नॉन वर्बल जेनो शब्दों उपयोग कर वगर थतु कम्युनिकेशन अने नॉन वर्बल कम्युनिकेशन कहवाय। तो वर्बल एट्ले जयरे शब्दों उपयोग थत हो तो बे रीते थी सके, मौखिक एट्ले बोली ने तमे कम्युनिकेशन करता हो वर्बल कहवाय, એવી રીતે લેખિત એટલે કે લખીને તમે જે કમ્યુનિકેશન કરતા હોય એને પણ વર્બલ કમ્યુનિકેશન કહેવાય। તો ટૂંકમાં આપણે એવું સમજી શકીએ કે રિટન કમ્યુનિકેશન છે એ વર્બલ કમ્યુનિકેશનનો જ પ્રકાર છે। તો સમજીએ રિટન કમ્યુનિકેશન એટલે શું, તો કે લેખિત સંદેશાવ્યવહાર એ કાર્યસ્થળમાં સંદેશાવ્યવહારનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્વરૂપ છે। કારણ કે કાર્યસ્થળ ઉપર એટલે કે ઓફિસમાં મોટા ભાગે જે કંઈ પણ કમ્યુનિકેશન થતું હોય છે એ લેખિત સ્વરૂપે કરવામાં આવતું હોય છે। તમે જ્યારે કોઈ કંપનીમાં નોકરી કરતા હોય ત્યારે એક કર્મચારી તરીકે તમારે નોંધ બનાવવાની હોય છે, સંદેશાઓ પહોંચાડવાના હોય છે, અથવા તો સંદેશાઓ બીજા સુધી પસાર કરવાના હોય છે, મશીન અથવા ઉત્પાદન વિશેની બાબતોનું સ્પષ્ટીકરણ આપવાનું હોય છે, અથવા તો સ્પષ્ટીકરણ લેવાનું હોય છે, તો આ બધું જ એ લેખિતમાં જ કરવામાં આવે છે। માનો કે તમારે કોઈ બાબત ઉપર ફરિયાદ કરવી હોય તો તમારે લેખિતમાં કરવી પડે। એવી રીતે તમે કોઈ બાબત ઉપર સૂચના આપવા માંગતા હોય તો એવા સંજોગોમાં તમારે લખીને સૂચના આપવાની થાય છે। આખા દિવસમાં કેટલું ઉત્પાદન થયું તો ઉત્પાદન વિશેનો રેકોર્ડ તમારે જ્યારે તૈયાર કરવાનો હોય તો એ લખીને તૈયાર કરવાનું હોય છે। તો આમ મોટાભાગનું કમ્યુનિકેશન છે એ રિટન કમ્યુનિકેશન હોય છે। આ ઉપરાંત આપણે પત્રો અથવા ઈમેલ પણ લખવાના થતા હોય છે, એ પણ લેખિત પ્રકારનું જ કમ્યુનિકેશન કહેવાય। તો લેખિત સંદેશાવ્યવહાર એ ફોર્મલ એટલે કે ઔપચારિક હોવો જોઈએ, હેતુસભર હોવો જોઈએ અને સ્પષ્ટ હોવો જોઈએ। કારણ કે આ લેખિત સંદેશાવ્યવહાર છે એનો ટાઈમી રેકોર્ડ રાખવામાં આવતો હોય છે। કાર્યસ્થળના લેખિત સંદેશાવ્યવહારમાં ઈમેલ્સ, પત્રો, મેમો, ઓર્ડર્સ, ફોર્મ ભરવાના, સભા નોંધ તૈયાર કરવાની, કરાર તૈયાર કરવાના, દરખાસ્તો તૈયાર કરવાની, આ બધું જ લેખિતમાં થતું હોય છે અને આ બધા જ એ રિટન કમ્યુનિકેશનના જ પ્રકારો છે। હવે આપણે વાત કરીએ બેનિફિટ્સ ઓફ રિટન કમ્યુનિકેશન, એટલે કે લેખિત પ્રકારનું જે સંદેશાવ્યવહાર છે એના ફાયદાઓ કયા કયા છે। તો એ સૌથી પહેલો ફાયદો છે, લાંબા અંતરના સંચાર માટે યોગ્ય છે। દૂર દૂર કોઈ વ્યક્તિ છે એની સાથે તમારે જ્યારે કમ્યુનિકેશન કરવું હોય તો તમે પત્ર લખીને અથવા તો ઈમેલ લખીને એ વ્યક્તિની સાથે કમ્યુનિકેશન કરી શકો છો। ત્યારબાદ તે કાયમી રેકોર્ડ તરીકે સાચવી શકાય છે અને એનો ઉપયોગ ભવિષ્યના સંદર્ભ માટે પણ કરી શકાય છે। લેખિત પત્રો છે કે ઈમેલ છે એને તમે પ્રિન્ટ કરીને સાચવી શકો છો અને લાંબા ગાળા સુધી એને સાચવી શકાય છે, જ્યારે જરૂર પડે ત્યારે તમે એને રેકોર્ડ માટે ભવિષ્યના સંદર્ભ માટે ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ તે રિસીવરને વિચારવા માટે, કાર્ય કરવા માટે અને પ્રતિક્રિયા આપવા માટે પૂરતો સમય આપે છે। તમને કોઈ ઈમેલ મળે, મેસેજ મળે કે લેટર મળે, ત્યારબાદ એ લેટર ઉપર તમારે શું પ્રતિક્રિયા આપવાની છે તમે વિચારવા માટે સમય મેળવી શકો છો અને પૂરતો સમય વિચાર્યા પછી તમે એનો જવાબ આપી શકો છો। ત્યારબાદ તેનો ઉપયોગ કાનૂની દસ્તાવેજ તરીકે કરી શકાય છે। લેખિતમાં જે કંઈ પણ કમ્યુનિકેશન કરવામાં આવ્યું હોય તમે કોર્ટમાં સાબિતી માટે એને રજૂ કરી શકો છો। ત્યારબાદ તે એકસાથે ઘણા બધા લોકોને મોકલી શકાય છે। દાખલા તરીકે તમે લેટર લખો છો તો લેટરની ઘણી બધી કોપી કરી અને બધા લોકોને તમે એકસાથે મોકલી શકો, અથવા ઈમેલ દ્વારા તમે કમ્યુનિકેશન કરતા હોય કે મેસેજ દ્વારા કમ્યુનિકેશન કરતા હોય તો એક કરતાં વધારે લોકોને એકસાથે તમે ઈમેલ કે મેસેજ મોકલીને કમ્યુનિકેશન કરી શકો છો। આ ઉપરાંત આંકડાકીય માહિતી હોય, ચાર્ટ, ડાયાગ્રામ, ચિત્ર, આ બધું જ સ્પષ્ટતાથી સમજાવવું હોય તો એવા સંજોગોમાં તમે બોલીને નહીં સમજાવી શકો પરંતુ લખીને તમે ખૂબ જ સ્પષ્ટતાથી એ સમજાવી શકો છો। તો આ બધી બાબતોનું કમ્યુનિકેશન જ્યારે કરવાનું હોય ત્યારે લેખિત કમ્યુનિકેશન છે એ ખૂબ જ ઉપયોગી રહે છે।
આ ઉપરાંત લેખિત ઓર્ડર અથવા તો કામની ફાળવણી, નોકરીનું વિતરણ વગેરે લેખિત સ્વરૂપમાં હોય તો અસ્પષ્ટતામાં ઘટાડો થાય છે અને દરેક વ્યક્તિની જવાબદારી સ્પષ્ટ કરી શકાય છે, દરેક વ્યક્તિની જવાબદારી નક્કી કરી શકાય છે. ત્યારબાદ લેખિત સંદેશાવ્યવહાર દ્વારા અપ્રિય અથવા દુઃખદ સમાચારો મોકલવાનું સરળ બને છે. જ્યારે કોઈ દુઃખદ ઘટના વિશે તમારે વાત કહેવાની હોય તો બોલીને તમે વાત કરો તો કદાચ એવું બને કે એ વ્યક્તિને ખૂબ જ દુઃખ લાગે, પરંતુ એ વ્યક્તિનું દુઃખ હળવું કરવા માટે તમે એને લેખિતમાં સમાચાર મોકલો તો એ સરળતાથી એ મોકલી શકાશે. ત્યારબાદ આપણે વાત કરીએ લિમિટેશન્સ ઓફ રિટન કમ્યુનિકેશન, એટલે કે આ લેખિત પ્રકારનું જે કમ્યુનિકેશન છે એની મર્યાદાઓ શું છે. તો સૌથી પહેલું તો એ સમય માગી લે એવું છે, કારણ કે તમે પત્ર લખવામાં વિચારી વિચારીને લખશો તો એના માટે સમય જોશે. ત્યારબાદ એ પત્ર સામેવાળા વ્યક્તિ સુધી પહોંચે એમાં સમયની બગાડ થશે, અને એ વ્યક્તિ પત્ર વાંચ્યા પછી એનો જવાબ આપે, એ જવાબ આપે ત્યાં સુધી પણ આપણે રાહ જોવાની છે. તો આમ એ ખૂબ જ સમય માગી લે તેવું છે. તો તમે જોઈ શકો છો કે પત્રો લખવા માટે, ઓર્ડર લખવા માટે, સૂચનાઓ લખવા માટે અને યોગ્ય મુકામ સુધી એને પહોંચાડવામાં સમયની જરૂર પડે છે. ઉપરાંત પ્રતિભાવ પ્રક્રિયા પણ ત્વરિત નથી, મતલબ કે જે વ્યક્તિને પત્ર મળ્યો તો તાત્કાલિક તમને જવાબ આપે છે એવું જરૂરી નથી. એ વ્યક્તિ એ પોતે વિચારવાનો સમય લેશે અને વિચાર્યા પછી એ તમને પત્રમાં પાછો જવાબ આપશે, તો એ પણ સમય માગી લેવું છે. ત્યારબાદ પોસ્ટલ ચાર્જને લીધે તે ખૂબ ખર્ચાળ છે એવું નથી, પરંતુ ઘણા બધા લોકોનો સમયનો ખૂબ ખર્ચ કરે છે અને તે દ્રષ્ટિએ ખૂબ જ ખર્ચાળ છે. પોસ્ટલ ચાર્જીસ તો સમજી ગયા, ચાલો એનો તો ખર્ચો થાય જ છે, પરંતુ એની સાથે સાથે સમયનો પણ ખર્ચ થાય છે, એટલા કારણે આ પ્રકારનું કમ્યુનિકેશન છે ખર્ચાળ છે. ઉપરાંત મૌખિક સંદેશા વ્યવહારમાં જેટલી ગુપ્તતા જાળવી શકાય એટલી ગુપ્તતા લેખિત સંદેશા વ્યવહારમાં જાળવી શકાતી નથી, કારણ કે તમારો પત્ર કે ઈમેલ કે મેસેજ એ અન્ય કોઈ વ્યક્તિ જેને તમે પહોંચાડવા નહોતા માંગતા, બરાબર, ભૂલથી એ વ્યક્તિ સુધી એ સંદેશ પહોંચી જાય તો એ સંદેશાની ગુપ્તતા જાળવી શકાતી નથી. જો યોગ્ય રીતે સમજી ન શકાય તો લેખિત સંદેશા વ્યવહારમાં તાત્કાલિક સ્પષ્ટતા કરવાનો કોઈ અવકાશ નથી. તમે જે પત્ર લખ્યો છે અથવા ઈમેલ મોકલ્યો છે, હવે મેળવનાર વ્યક્તિ એને સમજી ન શકે તો તાત્કાલિક એની સ્પષ્ટતા નહીં માગી શકે, તાત્કાલિક તમે એને સ્પષ્ટતા આપી પણ નહીં શકો, કારણ કે એ ફરીથી પાછું એના પત્રમાં જે કંઈ પણ ગેરસમજણ થઈ છે એના વિશે તમને પાછું લેટર લખીને પૂછે, એ લેટર તમારા સુધી પહોંચે ત્યારબાદ તમે એની સ્પષ્ટતા કરશો તો એ સ્પષ્ટતા કરવામાં પણ સમય લાગશે. ત્યારબાદ લેખિત સ્વરૂપમાં હોવાથી તે ઓછું લવચિક છે અને સરળતાથી બદલી શકાતું નથી. લવચિક મતલબ ફ્લેક્સિબલ, એકવાર લખાઈ ગયું તો પછી તમે એને વારંવાર ભૂસી નહીં શકો અથવા એમાં સરળતાથી ફેરફાર નહીં કરી શકો. મૌખિક હોય તો તમે તાત્કાલિક એમાં ફેરફાર કરી શકો છો, તાત્કાલિક એને બદલી શકો છો. તમારી વાત ખોટી હોય તો એ વાતને તમે તાત્કાલિક બદલી શકો છો, પણ લખાણ ખોટું હોય તો એને તાત્કાલિક બદલી શકાતું નથી, એ જ્યારે ધ્યાન પર આવશે ત્યારબાદ તમે એને બદલવાની કોશિશ કરી શકશો. આ ઉપરાંત તે કટોકટીના કિસ્સામાં અસરકારક નથી. જ્યારે તમારે ખૂબ જ ઝડપથી કોઈ સંદેશ પહોંચાડવાનો હોય, ઇમરજન્સીમાં કોઈ વ્યક્તિની સાથે વાત કરવાની હોય, તો એવા સંજોગોમાં લેખિત કમ્યુનિકેશન ઉપયોગમાં નહીં આવે. ત્યારબાદ સ્ટેજીસ ઓફ રાઇટિંગ પ્રોસેસ. જ્યારે તમે કોઈ લેટર લખવા માગતા હોય અથવા તો તમે કોઈ બુક લખવા માગો છો, કોઈ નિબંધ લખવા માગો છો, તો એના માટેની પ્રોસેસ છે, એના સ્ટેજીસ આપણે જોઈએ. તો સૌથી પહેલું સ્ટેજ છે પ્રી રાઇટિંગ. પ્રી રાઇટિંગ એટલે શું? તો કે લખવાનું શરૂ કરો એની પહેલાં તમારે વિચાર કરવો પડશે. તમારા દિમાગમાં કંઈ વિચાર આવે તો તમે એને લખી શકશો, તમે એને કાગળ ઉપર ઉતારી શકશો. તો વિચાર કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે પ્રી રાઇટિંગ, જેમાં અહીંયા લખ્યું છે બ્રેઇન સ્ટોર્મ એન્ડ ઓર્ગેનાઇઝ યોર આઈડિયાઝ. બ્રેઇન સ્ટોર્મ એટલે મગજમાં પડેલા વિચારોને બહાર લઈ આવવા, મગજમાં પડેલા વિચારોને બહાર લઈ આવી, અને ઓર્ગેનાઇઝ એટલે કે દરેક વિચારોનું સંકલન કરવાનું છે. આડેધડ આવતા વિચારો છે એ તમે કાગળ ઉપર લખી ન શકો. તમારે કોઈ બાબત ઉપર નિબંધ લખવો છે તો દાખલા તરીકે તમારે લખવું છે કે ગાંધીજી ઉપરનો નિબંધ, તો સૌથી પહેલાં તમારે તમારા દિમાગમાં વિચાર કરવો પડશે કે પહેલું વાક્ય કયું લખવું જોઈએ,
ત્યાર પછીનું વાક્ય કયું લખવું જોઈએ, ત્યાર પછી કયું વાક્ય હોવું જોઈએ, આમ તમારે એને ઓર્ગેનાઇઝ કરવાનું છે. ત્યારબાદ ડ્રાફ્ટ. ડ્રાફ્ટ તૈયાર કરવો મતલબ કે કાચું લખાણ તૈયાર કરવું. યુઝ યોર આઈડિયાઝ ટુ રાઇટ અ રફ ડ્રાફ્ટ, મતલબ કે તમારા દિમાગમાં જે કંઈ પણ વિચારો આવે છે આ વિચારોને તમે એક રફ ડ્રાફ્ટ તૈયાર કરો, રફ લેખ તૈયાર કરો. ત્યારબાદ રિવાઇઝ, પછી જે આ રફ ડ્રાફ્ટ તૈયાર થયો છે એને ફરીથી પાછું એક વખત વાંચો, અને જ્યાં કંઈ પણ તમને એવું લાગે કે અહીંયા સુધારો કરવાની જરૂર છે તો રિવાઇઝ કરીને સુધારો કરો. તો જો અહીંયા લખ્યું છે મેક ચેન્જીસ ટુ ઇમ્પ્રુવ યોર રાઇટિંગ, તમે રફ ડ્રાફ્ટ જે તૈયાર કર્યો છે એમાં જે જે જગ્યાએ સુધારો કરવાની જરૂરિયાત દેખાય એ જગ્યાએ સુધારો કરતા જાઓ, અને ત્યારબાદ એને તમારા લખાણને ઇમ્પ્રુવ કરો. ત્યારબાદ આવે છે એડિટ. એડિટ કરવું મતલબ તમારું લખાણ તૈયાર થઈ ગયું ત્યાર પછી તમારે એનું પ્રૂફ રીડિંગ કરવાનું છે. જ્યાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક રહી ગઈ હોય, ગ્રામરની કોઈ જગ્યાએ ભૂલ રહી ગઈ હોય, અથવા તો કોઈ જગ્યાએ શબ્દો ખોટા લખાઈ ગયા હોય, તો એનું કરેક્શન કરવાનું છે. મિસ્ટેક્સ છે એને શોધી કાઢવાની છે, મિસ્ટેક્સને દૂર કરવાની છે. અને ત્યારબાદ ફાઇનલ આવશે પબ્લિકેશન, એટલે કે તમારો ફાઇનલ એસે, બુક, લેટર, જે કંઈ પણ તમે લખ્યું છે તૈયાર થઈ ગયું, તો રાઇટ એન્ડ પ્રેઝન્ટ યોર ફાઇનલ કોપી. આ રીતે ફાઇનલ કોપી તૈયાર કરી અને તમે એને પ્રસ્તુત કરી શકો છો. તો આમ આટલા અહીંયા આપેલા આ પાંચ સ્ટેજીસ છે, પાંચ સ્ટેજમાં રાઇટિંગ કમ્પ્લીટ થાય છે. પહેલું પ્રી રાઇટિંગ, ડ્રાફ્ટિંગ, રિવાઇઝિંગ, એડિટિંગ અને પબ્લિશિંગ. આ પાંચ સ્ટેપ્સમાં રાઇટિંગ પ્રોસેસ કમ્પ્લીટ થતી હોય છે. થેન્ક યુ.